રાજકોટ ખાતે દલિત સમાજના આગેવાનની હત્યાના પગલે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ દલિત સમાજના આગેવાન સ્વર્ગસ્થ અમીરભાઈ દેવજીભાઈ રાઠોડની હત્યા બાબતને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને SC કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતેથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પગપાળા ચાલીને આવ્યા હતા. બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હત્યારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નમસ્કાર. રાજકોટની ઘટના અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે. એ ઘટનામાં રક્ષક ભક્ષક બને છે ત્યારે એમનું ધ્યાન દોરવું અને સમયસર ન્યાય અપાવવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યારે પીડિત છે એ પોતે એક સનિષ્ઠ આગેવાન હતો. એ સનિષ્ઠ આગેવાનને સમાધાનની દ્રષ્ટિએ ઘરેથી બોલાવે છે અને ઘરે બોલાવ્યા બાદ એમને રાત્રે કોઈ એક રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશન છે એની અંદર ઢોર માર મારવામાં આવે છે. રાત્રે એમને ઘરે મેકી જાય છે અને જ્યારે એમને પત્ની જ્યારે વહેલા ઉઠવાની આદત હોય એને ઉઠતા નથી, એની પત્ની જ્યારે એમને જગાડે છે ત્યારે એ છે મૃત કર્મનિષ્ઠ આગેવાન ઉઠતો નથી અને જ્યારે એને દવા કરેલી છે ત્યારે મૃત જાહેર કરે છે. તો આ બાબતને લઈ અને અમે આવેદનપત્ર આપીએ છીએ અને સાહેબ 61 એક્ટ હેઠળ ગુનો દાખલ નથી થયો, એ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. આ માંગ સાથે પોલીસ કર્મચારીઓ ઉપર પણ એટ્રોસિટી એક્ટ મુજબ કાયદા ઉપર ફરિયાદ નોંધાવી વિનંતી. હું ભાવનગરથી SC ડિપાર્ટના ચેરમેન વિપુલ ખુમાણ. આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ અને SC ડિપાર્ટ દ્વારા રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનની ઘટના બાબતે આવેદનપત્ર આપવા આવ્યા હતા. જ્યારે રક્ષક ભક્ષક બને છે ત્યારે એમની આંખ ખોલવા માટે થઈ લોકશાહીની અંદર દરેકને હક અધિકાર મળ્યા છે. આ હક અધિકારના માધ્યમથી જે દલિત સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ દુઃખદ અને શરમજનક છે, પરંતુ આરોપીની હજી પણ ધરપકડ થઈ નથી. એટ્રોસિટી એક્ટ હેઠળ એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ હજી ગુનો દાખલ થયો નથી અને આની પાછળ જવાબદાર કોણ છે એમની જ્યુડિશિયલ તપાસ કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે અને અપરાધીને ઝડપથી સજા આપવામાં આવે એ માંગને લઈ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું.